નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 સુધીની કવિતાઓ ભણી લીધી છે. 13 નંબરની કાવ્ય છે નર્મદ આખરે ધૂળે ધૂળ. આજનું લેક્ચર 8 નંબરનું લેક્ચર છે. આજે 2 કવિતાઓ પૂરી કરી દઈએ એટલે 14 કવિતાઓ અહીંયા પૂરી થાય છે. પછી નર્મદના જીવન કવન વિશે બાકી રહેશે તે આપણે પછીના લેક્ચરમાં જોઈ લઈશું. તો નર્મદની કાવ્ય આખરે ધૂળે ધૂળની શરૂઆત કરીએ. તો નર્મદ કાવ્યના ક્ષેત્રે કેટલાક નવા પ્રયાણો કર્યા હતા. એણે પ્રકૃતિ, પ્રણય અને સ્વદેશ ભક્તિ જેવા વગેરે વિષયોને કાવ્યમાં દાખલ કરીને નવીન કવિતાઓ આપી હતી. એક પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે કે નર્મદના પ્રકૃતિ પ્રણય વિષે કાવ્યોનું જણાવો, તો તે તમે જોઈ લેજો. આ દ્વારા એણે મધ્યકાળની ગુજરાતી કવિતાના સાંકડા વિષય વર્તુળને વિસ્તારવાનું કાર્ય કર્યું હતું. નર્મદ આધુનિક યુગનો કવિ છે, સુધારક યુગનો કવિ છે, તેથી તેને મધ્યકાળના ગુજરાતી કવિતાના સાંકડા જે વિસ્તાર હતો તેને વધારવાનું કાર્ય કર્યું હતું. સાચી કવિતા કેવી હોય આ વિષય પર નર્મદે વિચારવાનો પ્રયાસ કર્યો હતો. એની કાવ્ય વિચારણા ભલે કાચી અને અધૂરી જણાતી હોય, તેમ છતાં પણ એક આરંભની દ્રષ્ટિએ તે ઘણી અગત્યની છે. નર્મદ કહે છે કે કાવ્યચેણા ભલે કાચું અને અધૂરી હોય, પરંતુ તેની આરંભની દ્રષ્ટિ, જે શરૂઆતની દ્રષ્ટિ છે, તે અગત્યની છે. નર્મદના મોટાભાગના કાવ્યો પ્રકૃતિ, પ્રણય અને સ્વદેશ ભક્તિ ઉપર જોવા મળે છે. તો આપણે કાવ્ય તરફ આગળ વધતા જોઈએ તો નર્મદ આખરે ધૂળે ધૂળ, નર્મદ આખરે ધૂળે ધૂળ, શાને થાય આકળું, શાને થાય આકળું. એટલે કે કવિ પોતાની આકળ વિકળ થવાની ના પાડે છે કે આકળ વિકળ તું નહીં થા, અંતે તો બધું ધૂળ છે. સાચું નિત્યનું અહીંયા ન કોઈ, સાચું નિત્યનું અહીંયા ન કોઈ, અંતે સંધે છે સળો, એટલે કે કવિ પોતાની જાતને સંબોધીને અહીં કહે છે, પોતાની જાતને સંબોધીને કહે છે કે તું શા માટે આકળ વિકળ થાય છે, અંતે તો બધું ધૂળના ધૂળ છે, આખરે તો બધો સડો જ રહેલો છે. આ સૃષ્ટિમાં 99 દુઃખો છે. કવિ સૃષ્ટિના 100 જે દુઃખ 99 દુઃખો છે અને એક સુખ છે, તેને પણ કવિએ દુઃખના મિશ્રણથી વ્યક્ત કર્યું છે. કે જે 99 દુઃખો છે અને એક સુખ છે, તે પણ દુઃખના મિશ્રણથી મુક્ત નથી, એ પણ દુઃખ, એમાં પણ દુઃખનું મિશ્રણ આવેલું છે. કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે સુખી નથી, કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે સુખી નથી. દરેક વ્યક્તિને ગમે તે દુઃખ આવી પડે છે. ગાઢ અજ્ઞાનથી તે જણાતું નથી, પરંતુ મન બહેર મારી જાય છે. ગાઢ અજ્ઞાનથી તે જણાતું નથી, પરંતુ મનને તે મારી જાય છે. ત્યારે સુખ જાણીએ પામીએ છીએ, બાકી તો બધે દુઃખો જ છે. સુખ જાણીએ પામીએ છીએ, બાકી તો બધે દુઃખો જ છે. સુખનું બંધ થવું એ કંઈ દુઃખ નથી, સુખનું બંધ થવું કંઈ દુઃખ નથી, પરંતુ દુઃખનું ભાન ન હોવું એ સુખનું સદાકાળનું દુઃખ છે. કે સુખનું બંધ થવું એ દુઃખ નથી, કે સુખ આવતું બંધ થઈ જાય એટલે એમ ના સમજવું કે દુઃખ આવી ગયું, પરંતુ દુઃખનું ભાન ન હોય, કે દુઃખની ખબર ના હોય કે દુઃખ વસ્તુ શું છે, તો સદાકાળનું દુઃખ છે. તો હંમેશા માટે દુઃખની જ લાગણી વ્યક્ત કરે છે કવિ. કારણ કે દુઃખની ભાવના જ ના હોય કે દુઃખ વસ્તુ શું છે, ત્યારે આપણને દુઃખનો અનુભવ સમજાતો નથી. આગળની પંક્તિ જોઈએ. કાયા આખડ થાય છે ખાખ, ધોવાઈ વેરાઈ જાય છે. કાયા આખડ થાય છે ખાખ, એટલે કે કાયા ખાખ થઈ જાય છે, ધોવાઈ વેરાઈ જાય રે.
ધોવાઈ બી રહી જાય રહી, પછી કદરૂ બી ફૂટડી તે હોય પછી કદરૂ બી ફૂટડી તે હોય પાપી ધર્મી હોય રી એટલે કવિ અહીંયા કહે છે કે માણસની કાયા ભલે અત્યંત રૂપાળી હોય કે કદરૂપી હોય, માણસની કાયા માણસનું શરીર માણસનું રૂપ ભલે અત્યંત રૂપાળું હોય કે અત્યંત કદરૂપી હોય, માણસ ભલે ને અત્યંત ધાર્મિક હોય અથવા તો પાપી હોય, તે માણસ ધાર્મિક હોય અથવા પાપી હોય તેની કાયા તો છેવટે ખાખજ બની જાય છે. કવિ અહીં કહેવા માંગે છે એવો કોઈ વ્યક્તિ નથી જે અમર થઈ ગયો, અમર બન્યું હોય, એની કાયા રૂપાળી હોય, કદરૂપી હોય, ધાર્મિક હોય, પાપી હોય, દોલતવાળું હોય, બધાની આખરી તેની કાયા ધૂળમાં ભળી જાય છે, તેની કાયા તો છેવટે ખાખ જ બની જાય છે. જ્યારે કોઈ રૂપવાન ગુણવંતી નારીનું જીવન સંગાત ઈચ્છતું હોય અને તેવું પાત્ર મળે નહીં ત્યારે તેને દુઃખ થતું હોય છે. વહાલ પણ જૂનું થાય ત્યારે પહેલાં જેવું રહેતું નથી, બધી વસ્તુઓ પહેલાં જેવી રહેતી નથી, બધી વસ્તુ આખરે જૂની થાય છે, તે પહેલાં જેવી રહેતી નથી, તેમ વહાલ પણ જૂનું થાય તો પહેલાં જેવું રહેતું નથી. લક્ષ્મી મેળવવાના પ્રયત્નોથી લક્ષ્મી તો મળે છે પણ તે ઠરશે ખરી? કવિ પ્રશ્ન કરે છે કે પ્રયત્નો કરીએ આપણે લક્ષ્મી મેળવવા પણ ઘણા બધા પ્રયત્નોથી લક્ષ્મી મળશે પણ એ ત્યોના ત્યો રહેશે ખરી? તેનો કોઈ ઘર વાસો નથી હોતો તે ફરિયાદ કરે છે. દ્રવ્ય સારું ફાંફા મારે રોજ આશાભેર રહેતો, કાવા દાવા કરે બહુ ભાત તોય નહીં ફાવતો, કદી ફાવ્યો તોય પણ કેમ કહેવાય રહેશે તે ઠરી, લક્ષ્મી સોડે તું ને અથવા તને સોડે તું મરી. લક્ષ્મીને એવી વાત કરી છે કવિએ કે પૈસા મેળવવા માટે રોજ આશા રાખીને પ્રયાસો કરવા, કાવા દાવા કરવા અને એમ કરતા લક્ષ્મી મળી તોય કાં તો લક્ષ્મી સાથ છોડી દેવાની છે અથવા તો વક્તિ મૃત્યુ પામીને લક્ષ્મીને છોડી દેવાનો છે. એટલે કે ઘણા બધા પ્રયત્નો કરીએ પણ લક્ષ્મી ટકી રહેતી નથી, કાવા દાવા કરવા અને એમ કરતા લક્ષ્મી મળી તોય લક્ષ્મી સાથ છોડી દેવાની છે, તે વ્યક્તિ મૃત્યુ પામીને લક્ષ્મી છોડી દેવાનો છે. લક્ષ્મી માણસને છોડી દે છે કે તો માણસ મૃત્યુ પામીને લક્ષ્મીને છોડી દે છે, તેના પહેલાં માણસ લક્ષ્મીને છોડશે નહીં, આખરે તે મૃત્યુ પામશે ત્યારે લક્ષ્મીને છોડી શકશે. માન સન્માન માટે પણ ઘણું મથવું પડતું હોય છે, લોકોને માન સન્માન માટે પણ ઘણું મથવું પડતું હોય છે, મથવા છતાં માન સન્માન મળી જ જશે એવી કશી ખાતરી આપી શકાય નહીં. કવિ તો કહે છે કે રાજા રંક અને મૂરખ પણ ભણે છે પરંતુ અંતે તો બધું ધૂળ થવાનું, કે ભણતરથી માન સન્માન મળતું નથી. એક માન સન્માન માટે કવિ મથવાની વાત કરી છે, ઘણી બધી પ્રયાસો કરીએ માન સન્માન માટે, ઘણા બધા પ્રયત્નો કરીએ પણ એવી શી ખાતરી કે અંતે માન સન્માન મળે જ. રાજા રંક બધા ભણે છે, મૂરખ પણ ભણે છે પણ અંતે તો બધું ધૂળ જ થવાનું છે. તેમ કરતાં કવિ આગળની પંક્તિ કહે છે કે નર્મદ આખરે ધૂળે ધૂળ તોય લોભ હોય રે, કે અંતે તો બધું લોભ જ છે તોય, અંતે તો બધું ધૂળ જ છે તોય વ્યક્તિને લોભ હોય છે. માણસ બધું જાણે છે કે આખરે તો સર્વ ધૂળ સમાન છે, માણસને બધી ખાતરી છે કે અંતે તો બધું ધૂળ થવાનું છે, તેમ છતાં માણસનો લોભ મળતો નથી, તે લોભ કરી જ જાય છે. આથી કવિ તો લોભ આશા અને ખુદની જાત પણ નષ્ટ થઈ જાય એમ ઉચ્ચારે છે. કવિ આશા લોભ અને ખુદની જાત પર નષ્ટ થઈ જાય છે એવું ઉચ્ચારે છે. જો આગળની પંક્તિ જોઈએ, જ્ઞાની નર્મદ હારી ન જાય ધૂળો સંધિ વીણવી, રાખી ધીરજ રહેવું પ્રસન્ન ઘણી શીખ નાણવી, નર્મદ આખરે ધૂળે ધૂળ એનો એ નહીં પાર રે, એ જ અકળ લીલા ગા ગીત નીત એમો સાત સાર રે.
એટલે કે જે વ્યક્તિ જ્ઞાની છે તે સહેલાઈથી હારી જતો નથી, તે હિંમત રાખે છે, તેમને હારવામાં ડર નથી પણ તે હારી જતો નથી. એણે તો બધી ધૂળ વીણવાની હોય છે, એણે તો બધી ધૂળ વીણવાની હોય છે, એણે ધીરજ રાખવાની હોય છે. ઉતાવળે આંબા પાકે નહીં તેવી કહેવત સાંભળી છે બધાએ, કે ધીરજ રાખવી જરૂરી છે અને પ્રસન્ન રહેવાનું હોય છે. કાવ્યના અંતે પણ કવિ પાસા કહે છે કે બધું ધૂળ સમાન છે, એનો કોઈ પણ અંત નથી, ધૂળની અકળ લીલા છે, એના ગીત ગાવામાં જ સાચો સાર છે. તો અહીં કવિ જગતને ધૂળ જેવું ગણે છે, જગત ધૂળ જેવું છે, મિથ્યા છે, બધે જ સડો રહેલો છે. જે રીતે કાયા, કનક અને કામિનીનું જીવનનું સ્થાન છે તેવું સ્થાન માન પ્રતિષ્ઠાનું છે. જ્ઞાનીઓ, રાજાઓ, રંકો, તપસ્વીઓ બધાએ અંતે તો શૂન્યમાં જ ભળી જવાનું છે. ક્યાંક કશું નિત્ય રહેતું નથી, બધે માત્ર સુખાભાસ જ થાય છે. આ પ્રકારનો ધ્વનિ આ કાવ્યમાં સ્ફુટ થયો છે. ત્યારે અંતે રમેશ શુક્લ કહે છે કે મુર્મુષા તેના એટલે કે નર્મદના હૃદયનો સાચો ભાવ છે, તેના હૃદયનો સાચો ભાવ છે, એટલે કે નર્મદના હૃદયનો સાચો ભાવ છે મુર્મુષા. જગતના આ વિપરીત અનુભવ નર્મદને જગતના મિથ્યાત્વ તરીકે નિહશંક કરે છે. આમ કવિ નર્મદ આખરે ધૂળે ધૂળ કાવ્યમાં પોતાનું કાયા શરીર આખરી બધી ધૂળ થવાની છે, છતાં પણ વ્યક્તિ મહેનત કરે છે, દોડે છે, લોભ કરે છે. આમ બધું તો ફરી એકવાર કાવ્ય જોઈ લઈએ, ધ્યાન આપજો કે નર્મદ આખરે ધૂળે ધૂળ શાને થાય આકળો, સાચું નિત્યનું અહિયાં ન કોઈ, અંતે સંધે છે સળો. એટલે કે કવિ પોતાની જાતને જ સંબોધીને એ કહે છે કે શા માટે તું આકળ વિકળ થાય છે, અંતે તો બધું ધૂળ છે, હંમેશનું સાચું અહીં કશું જ નથી, આખરે તો બધે જ સડો રહેલો છે. આ સૃષ્ટિમાં 99 દુઃખો છે ને એક સુખ છે, સુખ પણ દુઃખના મિશ્રણથી મુક્ત નથી, ગાઢ અજ્ઞાનથી જણાતું નથી. તો કે ગાઢ અજ્ઞાનથી તે જાણાતું નથી પરંતુ મન બહેર મારી જાય છે ત્યારે સુખ જાણીએ પામીએ છીએ, બાકી તો બધે દુઃખો જ દુઃખો છે. સુખનું બંધ થવું એ કોઈ દુઃખ નથી, પરંતુ દુઃખનું ભાન ન હોવું અને સુખનું સદાકાળનું દુઃખ છે. એટલે કે સુખ બંધ થઈ જાય ત્યારે દુઃખ આવતું નથી, પરંતુ દુઃખનું ભાન ન હોય ત્યારે તે સુખ છે. હવે પંક્તિ આગળની જોઈએ. કાયા આખર થાય છે ખાક, ધોવાઈ વેરાઈ જાય રે, પછી કદરૂપી ફૂટડી તે હોય, પાપી ધર્મી હોય રે. માણસની કાયા ભલે અત્યંત રૂપાળી હોય કે કદરૂપી હોય, માણસ ભલે ને અત્યંત ધાર્મિક હોય અથવા તો પાપી હોય, છેવટે તેની કાયા તો ખાખ જ બની જવાની છે. જ્યારે કોઈ રૂપવાન ગુણવંતી નારીનો જીવન સંગાથ ઇચ્છતું હોય તેવું પાત્ર મળે નહીં, ત્યારે તેને દુઃખ થતું હોય છે. એટલે કે માણસની કાયા ભલે તે માણસ પૈસાવાળો હોય, ધાર્મિક હોય, પાપી હોય, છતાં તો તેનું કાયા આખરે ધૂળમાં પડી જાય છે. દ્રવ્ય સારું ફાંફા મારે રોજ આછા ભેર રહેતો, કાવા દાવા કરે બહુ ભાત તોય નહીં ફાવતો, કદી ફાવ્યો તોય પણ કેમ, કહેવાશે રહેશે તે ઠરી, લક્ષ્મી સોડે તું અથવા તને સોડે તું મરી. એટલે કે પૈસા મળવા માટે રોજ આપણે આશા રાખીને પ્રયાસો કરીએ છીએ, મહેનત કરીએ છીએ, કાવા દાવા કરવાને લક્ષ્મી મળે તો એ લક્ષ્મી સાથ છોડી દેવાની છે, તે વ્યક્તિ મૃત્યુ પામીને લક્ષ્મીને છોડી દેવાની છે. એટલે કે લક્ષ્મી મળવા આપણે ઘણા બધા પ્રયાસો કરીએ, ઘણી બધી મહેનત કરીએ, છતાં લક્ષ્મી સાથ છોડી દે છે, અથવા વ્યક્તિ મૃત્યુ પામીને લક્ષ્મીનો સાથ છોડી દે છે, તે કાયમ માટે રહેતી નથી. માન સન્માન માટે પણ ઘણું મથવું પડતું હોય છે, મથવા છતાં માન સન્માન મળી જ જશે એવી કશી ખાતરી આપી શકાય નહીં. કવિ કહે છે કે રાજાની રંક ની મૂરખ પણ ભણે છે, પરંતુ બધું ધૂળસ થવાનું છે, આખરે તો ધૂળે ધૂળ છે. માણસ બધું જાણે છે, આખરે તો સર્વ ધૂળ સમાન છે, તેમ છતાં માણસનો લોભ મરતો નથી,
આથી કવિ તો લોભ આશા અને ખુદની જાત પણ નષ્ટ થઈ છે. તો છેલ્લી પંક્તિમાં કવિ કહે છે કે જ્ઞાની નર્મદ હારીને જાય ધૂળો સંધિ વીણવી, રાખી ધીરજ રહેવું પ્રસન્ન ઘણી શીખ નાણવી. નર્મદ આખરે ધૂળે ધૂળ, એનો એ નહીં પાર રે, એક જ અકળ લીલા ગાનિત એમો સાચ સાર રે. કે જે વ્યક્તિ જ્ઞાની છે તે સહેલાઈથી હારી જતો નથી, એણે તો બધી ધૂળ વીણવાની હોય છે, એણે ધીરજ રાખવાની હોય છે અને પ્રસન્ન રહેવાનું હોય છે. કાવ્યના અંતે પણ કવિ પાછા કહે છે કે બધું ધૂળ સમાન છે, જેનો કોઈ અંત નથી, ધૂળની લીલા અકળ છે. જગત ધૂળ છે, જગત મિથ્યા છે, જગતમાં બધે સડો રહેલો છે. આમ નર્મદ કહે છે તો આખરે બધે ધૂળે ધૂળ છે. તો હવે 13 નંબરનું કાવ્ય પૂરું થાય છે. તો આગળનું કાવ્ય જોઈએ, 14 નંબરનું કાવ્ય, નવ કરશો કોઈ શોખ. નવ કરશો કોઈ શોખ. નવ કરશો કોઈ શોખ, રસિકડા નવ કરશો કોઈ શોખ, તેના ઉપર કવિ કાવ્ય લખે છે. તો આ નર્મદની કવિતામાં છેલ્લી કવિતા છે, નવ કરશો કોઈ શોખ, 14 નંબરની. તો જોઈએ આગળ. સમાજ સુધારક, શિક્ષક, અભ્યાસી, સાહિત્યકાર અને વક્તા, નર્મદના બહુમુખી વ્યક્તિત્વના આ બધા ભિન્ન ભિન્ન પાસાઓ છે. એટલે કે તે સમાજ સુધારક છે, શિક્ષક છે, અભ્યાસી છે, સાહિત્યકાર છે, વક્તા છે, આ બધા તેમના જુદા જુદા પાસા છે. આ બધામાં તેના ગુણો રહેલા છે અને અર્વાચીનું આદ્ય પણ ગણવામાં આવે છે. નર્મદને અર્વાચીનું આદ્ય. એણે ગુજરાતી સાહિત્યમાં અંગ્રેજી ઢબના આત્મલક્ષી ઉર્મી કાવ્યોની રચનાથી પહેલ કરી હતી. એના મૃત્યુ પછી કોઈને એના જીવન વિશે માહિતી મેળવવાની ઈચ્છા થાય તો એ માટે ઉપયોગમાં લઈ શકાય એવો અધિકૃત દસ્તાવેજ એણે મારી હકીકત આત્મકથા સ્વરૂપે આપ્યું હતું. નર્મદની આત્મકથા છે મારી હકીકત. તેમાં તેમને મૃત્યુ પછી કોઈનું જીવન વિશે માહિતી મેળવવાની ઈચ્છા થાય તો તે પોતાના ઉપયોગમાં લઈ શકે તેવો અધિકૃત દસ્તાવેજ તે આત્મકથામાં લખે છે. નવ કરશો કોઈ શોખ એનું ખૂબ જ જાણીતું કાવ્ય છે. તેમાં કવિ લખે છે કે એક વખત હું એવા તો મનમાં ગભરાટમાં હતો કે મેં જાણ્યું કે હવે મારું મોત વહેલું થશે ને હું મરીશ ત્યારે મારા પ્યારા પ્યારીઓને બહુ દુઃખ થશે. એ ઉપરથી મેં એક કવિતા જોડી છે. કવિ એક દિવસ તેમને વિચાર આવે છે કે હું મરીશ, મારું જીવન, મારું મૃત્યુ નજીક છે. એમના મનમાં ગભરાટ થાય છે. ત્યારે બોલે છે કે મને હું મરીશ ત્યારે મારા સ્નેહીજનોને દુઃખ થશે. તે ઉપરથી આ કવિતા લખે છે કે નવ કરશો કોઈ શોખ, તેમના મરણ ઉપર કોઈ શોખ કરશો નહીં, તેવું કવિ કહે છે. આ તેમનું અવસાન સંદેશ કાવ્ય છે. તો લખી દેજો અવસાન સંદેશ. આ કાવ્ય અવસાન સંદેશ છે, નવ કરશો કોઈ શોખ. નર્મદ મૃત્યુ પામે ત્યારે એની સમાધિ પર કેવા યશ ગીત ગવાય, એ ગીત અથવા તો નવ કરશો કોઈ શોખ એ ગીત અંકિત થાય છે તેમ ઈચ્છતો હતો. આપણે કાવ્યની શરૂઆત કરીએ. મૃત્યુ સૌ કોઈને આવવાનું છે. જન્મ અને મરણ એ તો જગતનો નિયમ છે. આથી કવિ પોતાને મૃત્યુ પછી કોઈને શોખ ન કરવા કહે છે. તે જન્મ અને મરણનો નિયમ છે કે જે વ્યક્તિ જન્મ લે છે તે આખરે મૃત્યુ પામવામાં જ છે. કવિ પોતાના મૃત્યુ પછી કોઈને શોખ ન કહો, કોઈને રડવા ના પાડે છે. તો જોઈએ પ્રથમ પંક્તિ. નવ કરશો કોઈ શોખ રસિકડા,
નવ કરશો કોઈ શોખ. યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. પ્રેમી અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી. પ્રેમી અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી. શઠ હરખાશે મનથી. આમ કવિ કહે છે કે કવિના મૃત્યુથી કોઈએ શોક કરવો નહીં. એમ કવિ અહીં સ્પષ્ટપણે જણાવે છે કે જ્યારે હું મૃત્યુ પામું ત્યારે કોઈએ શોક કરવો નહીં. કવિએ પોતાની શક્તિ પ્રમાણે પોતાના સર્જનથી સૌને રસપાન કરાવ્યું છે, કે પોતાની જે યથાશક્તિ હતી તેમને રસપાન કરાવ્યું છે. અને યથાશક્તિ સૌની સેવા પણ કરી છે, કે તેમણે જેટલી શક્તિ હતી, તેમણે જેટલું બનતું હતું, તેમણે લોકોની સેવા પણ કરી છે અને રસપાન પણ કરાવ્યું છે. તેમ છતાં કવિ માને છે કે એમો મૃત્યુથી જે લુચ્ચા લોકો છે એ મનમાં હર્ષ પામશે. કવિ કહે છે કે મેં આટલી સેવા કરી છે, આટલું રસપાન કરાવ્યું છે, તેમ છતાં જે મૃત્યુથી જે લુચ્ચા લોકો છે તેમને એમના મૃત્યુથી હર્ષ થશે, ખુશી થશે. ત્યારે હું મૃત્યુ પામીશ ત્યારે એવા લોકોને ખુશી મળશે. કવિના સંબંધીજનો કવિના મૃત્યુથી વિલાપ કરશે, તેઓ શોક કરશે. જે કવિના સ્નેહીજનો છે, સંબંધીજનો છે, તે વિલાપ કરશે. જીવ એક પીડાથી અને એક ગુસ્સાથી આગમાં બળશે. એટલે કે જીવ એક પીડાથી અને એક ગુસ્સાથી આગમાં બળશે, કે આ કાયામાં જે જીવ છે, જે પીડા છે, જે ગુસ્સો છે, તે બધું આગમાં બળીને ખાક થઈ જશે. દુઃખી વ્યક્તિ મૃત્યુ પામીને દુઃખથી છૂટી જશે અને સુખને પ્રાપ્ત થશે. એટલે જે લોકોને દુઃખ છે તેવા લોકો પણ આખરે ધૂળમાં ભળી જશે, તેવા લોકોને સુખની પ્રાપ્તિ થશે. હવેની પંક્તિમાં કવિ પોતે સાહિત્ય સર્જનને યાદ કરે છે, પોતાના વ્યક્તિત્વના વિલક્ષણ પાસાઓને પણ તેઓ નોંધે છે. તેઓ કહે છે કે મુઓ હું તમે પણ વળી મરશો, મુક્ત થશો જગતમતથી. હરિકૃપાથી મમ લેખચિત્રથી જીવતો છું દમથી. વીર સત્યને રસિક ટેકી પણ અરી એ પણ ગાશે દિલથી. એટલે કહે છે કે હું મરીશ, કવિ કહે છે કે હું મરીશ એમ તમે પણ સૌ મરવાના છો, પરંતુ મારા સાહિત્યને કારણે હરિકૃપાથી હું દમપૂર્વક જીવતો રહીશ. કવિ અહીં બહુ સરસ વાક્ય કહે છે કે આ જગતમાં બધા લોકો મરવાના છે, પરંતુ જેનું ઇતિહાસમાં નામ છે તે હંમેશા માટે અમર રહેવાનું છે. એટલે કે વીર ઉદમપૂર્વક હું જીવતો રહીશ, વીર સત્યને રસિક ટેકી પણ હું મારા દુશ્મનોથી પણ પ્રશંસા મેળવશે, કે મારા દુશ્મનોની પણ પ્રશંસા તેઓ મેળવશે. નર્મદ વ્યક્તિત્વના પાસા, વીરતા, રસિકતા અને ટેકી પણ અહીં વ્યક્ત કરે છે. તેમના પાસા છે વ્યક્તિત્વના, કે વીરતા, રસિકતા અને ટેકીપણું, તે અહીં કવિના વ્યક્ત થાય છે. આમ કવિ અંતે કહે છે કે મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુઃખ વધે છે રુદનથી. જગત નિમ છે જન્મ મરણનો, દ્રઢ રહેજો હિંમતથી. મને વિસારી રામ સમરને, સુખી થાશો તે લથથી. આમ આ કાવ્યની છેલ્લી અંતિમ પંક્તિઓ છે. ત્યારે કવિ કહે છે મૃત્યુને, કે કવિના મૃત્યુ પછી શોક કરવાથી અને રડવાથી કવિના મૃત્યુનું દુઃખ ઘટવાનું નથી પણ વધવાનું છે. કવિ કહે છે કે મારું દુઃખ ઘટવાનું નથી, મારા મૃત્યુનું દુઃખ ઘટશે નહીં તમે શોક કરશો તો, પરંતુ તે વધશે. કવિ બધાને રુદન ન કરવા કહે છે.
જે જન્મે છે તે મૃત્યુ પામવાનો જ છે, આ જગતનો નિયમ છે, આ એક ફેક્ટ સિદ્ધાંત છે. આથી સગા સંબંધીઓની મજબૂત હિંમત રાખવી જોઈએ અને કવિના મૃત્યુએ સહેજ પણ વિચલિત ન થવું. અને તે કવિ પોતાના મિત્રોને સૂચન કરે છે કે મને ભૂલીને પણ તમે રામનું સ્મરણ કરજો, ભક્તિ કરજો, તો મારા મૃત્યુના દુઃખથી છૂટીને તમે સૌ સુખી થજો. કે મને ભૂલીને તમે રામનું સ્મરણ કરજો, ભક્તિ કરજો, તો મારા મૃત્યુથી સૌ સુખી થજો, પરંતુ વિલાપ કરશો નહીં. પોતાના સ્નેહીજનોને તે રુદન કરવાનું ના પાડે છે. આમ જે લોકો આવવાના છે તે તો મૃત્યુ પામે જ છે, પરંતુ કોઈ શોખ કરશો નહીં. આમ બધા લોકો મૃત્યુ પામે છે એ રીતે કવિ પોતે પણ એક દિવસ મૃત્યુ પામવાના છે. આથી પોતાના મૃત્યુ વખતે સ્વજનો સંબંધીઓ રુદન કરશે અને દુઃખી થશે. કવિ આ બધા લોકોને દુઃખી ન થવાનો, શોખ ન કરવાનો અને વિલાપ ન કરવાનો સંદેશ આપે છે કે કોઈ તમે શોખ ના કરતા, સોરી માફ કરજો. કવિ કહે છે કે બધા લોકો દુઃખી થવાના છે, પણ કોઈએ શોખ નહીં કરવાનો. મૃત્યુ વિશેના ચિંતન અને કવિતાને વીર રસિક ટેકીપણાથી અભિવ્યક્તિને લીધે નવ કરશો કોઈ શોખ એ અવસાન સંદેશનું એક અત્યંત કાવ્ય અહીં આપણને જોવા મળે છે. તો ફરી એકવાર કવિતા આપણે જોઈ લઈએ, ધ્યાન આપજો. કે મૃત્યુ સૌ કોઈને આવવાનું છે, જન્મ અને મરણ એ તો જગતનો નિયમ છે. આથી કવિ પોતાના મૃત્યુ પછી કોઈને શોખ ન કરવા કહે છે. નવ કરશો કોઈ શોખ રસિકડા, નવ કરશો કોઈ શોખ, યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી, પ્રેમી અંશની રુદન આવશે શઠ હરખાશે મનથી. એટલે કે જે લોકો મૃત્યુથી પણ ખરાબ છે તેઓ હરખાશે. કવિના મૃત્યુથી કોઈએ શોખ કરવો નહીં તેમ કવિ અહીં સ્પષ્ટપણે જણાવી દે છે. કવિએ પોતાની શક્તિ પ્રમાણે પોતાના સર્જનથી સૌને રસપાન કરાવ્યું છે, તેમના યથાશક્તિ પ્રમાણે બધાની સેવા કરી છે. તેમ છતાં કવિ માને છે કે જે લોકો મૃત્યુથી લુચ્ચા છે તેમના તેઓ મનમાં હર્ષ પામશે, ખુશી મળશે તેમના મૃત્યુથી, અને પોતાના સ્નેહીજનો કુટુંબીજનો વિલાપ કરશે. જીવ એક પીડાથી એક ગુસ્સાથી આગમો બળશે. જે જીવમાં જે પીડા છે, જે ગુસ્સો છે, જે દુઃખ છે તે બધું આગમો બળી જશે અને દુઃખી વ્યક્તિ સુખની પ્રાપ્તિ કરશે. મુઆ હું તે પણ વળી મરશો, મુક્ત થશો જગતથી, હરિકૃપામાં લેખ ચિત્રથી જીગત છઉં છું દમથી, વીર સત્યને રસિક ટેકી પણ અરી પણ ઓ ગાશે દિલથી. કવિ આ પંક્તિમાં જણાવે છે કે જે રીતે હું મરીશ તેમ તમે પણ સૌ મરવાના છો, પરંતુ મારા સાહિત્યને કારણે હરિકૃપાથી હું દમપૂર્વક જીવતો રહીશ. મારું વીર સત્યને રસિક ટેકી પણ દુશ્મનની પણ પ્રશંસા મેળવશે. એટલે કે મેં જે સાહિત્ય સર્જન કર્યું છે તેનાથી મને દુશ્મનો પણ યાદ કરશે, હું આ જીવનમાં આ જગતમાં અમર બની જઈશ. જે લોકો એ સાહિત્યમાં છે તે લોકો બધા અમર બની ગયા છે. નર્મદના વીરતા રસિકતા અને ટેકીપણોના વ્યક્તિત્વના પાસા અહીં વ્યક્ત કરે છે. આમ તેઓ કહે છે કે મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુઃખ વધે જ રુદનથી, જગત નિયમ છે જગત મરણનો, દ્રઢ રહેજો હિંમતથી, મને વિસારી રામ સમરણી સુખી થશો તે લખથી. એટલે કવિના મૃત્યુ પછી શોખ કરવાથી મને રડવાથી કવિના મૃત્યુને મૃત્યુનું દુઃખ ઘટવાનું નથી પણ વધવાનું જ છે. આથી કવિ રુદન ન કરવા કહે છે. જન્મ અને મૃત્યુ જગતનો સિદ્ધાંત છે કે જે લોકોએ જન્મ લીધો છે તે મૃત્યુ પામવાના જ છે. આથી સગા જે સંબંધીઓ છે તેમના સ્નેહીજનો છે તેમને રુદન ન કરવા હિંમત રાખવાની વાત અહીં કવિ કરે છે. તેમના કવિના મૃત્યુથી તેઓ કહે છે કે કોઈ પણ વિચલિત થતા નહીં. તે પોતાના મિત્રોને સૂચન કરે છે કે મને ભૂલીને તમે રામનું સ્મરણ કરજો, રામને યાદ કરજો, ભક્તિ કરજો, અને મારા મૃત્યુના દુઃખથી છૂટીને તમે સૌ સુખી થશો. આમ કવિ એ પોતાના મૃત્યુની વાત કરે છે કે મારા મૃત્યુ પર કોઈ શોક કરશો નહીં, નવ કરશો કોઈ શોક રસિકડા. આ નર્મદનું અવસાન કાવ્ય છે. તો અહીં 14 નંબરની કાવ્ય કવિતા પૂરી થાય છે.
તો નર્મદની કવિતા શીશી 304. આ 14 જે કાવ્યો છે તે અહીં પૂરા થાય છે. અને જે નર્મદનું કવિ વિશેની જે પ્રશ્નો છે તે પણ આપણે આગળ જોઈ લઈશું. તેમના નિબંધ ક્ષેત્રે, આત્મકથા ક્ષેત્રે, કરેલું પ્રદાન, સાહિત્ય સેવા ક્ષેત્રે, તેમની લાક્ષણિકતાઓ, જીવન કવન, સાહિત્યકાર તરીકે નર્મદનું ચર્ચા કરી છે. નર્મદની સુધારા પ્રવૃત્તિ પણ આપણે આગળ આ બધા પ્રશ્નો આપણે જોઈ લેવાના છે. તો નર્મદની કવિતા જે 14 છે તે અહીં પૂરી થાય છે. આ બે કવિતામાં કોઈ પ્રશ્નો નથી.